સાબરકાંઠા જિલ્લાના તલોદમાં મામલતદાર કચેરી ખાતે નેટવર્ક કનેક્ટિવિટી ન હોવાને અરજદારો ધક્કે ચડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના તલોદ મામલતદાર કચેરી ખાતે નેટવર્ક કનેક્ટિવિટી ન હોવાથી અરજદારો ધક્કે ચડ્યા હતા. જેમાં વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના તલોદ વિસ્તારમાં લોકો માંડ માંડ હાથ મજૂરી પોતાનું જીવન ચલાવી રહ્યા છે, ત્યારે રેશન કાર્ડ જેવા કામો માટે આવતા હોય છે. જ્યારે તાલુકાના મામલતદાર કચેરી ખાતે છેલ્લા બે દિવસથી નેટવર્ક કનેક્ટિવિટી ન હોવાથી અરજદારો રહેણાંક થઈ રહ્યા છે, જ્યારે અરજદારોને મામલતદાર કચેરીથી ધક્કા ખાઈ પરત જવું પડે છે. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઈ હતી. અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી ઉદાવતના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ તથા પીએસઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી, જેમાં નગરના શ્રેષ્ઠીઓ, તમામ સમાજના આગેવાનો સહિત આયોજકો, વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા સુથાર સમાજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પ્રાંતિજ નગરમાં શ્રી રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે શ્રી રામજીની નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. પ્રાંતિજ નગરમાં શ્રી વૈશ્વ સુથાર રામજી મંદિરમાં યોજાય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે શ્રી રામલલ્લાની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશન સામેથી નીકળી શોભાયાત્રામાં 3 બગીમાં શ્રી રામચંદ્ર, સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિઓ સાથે હનુમાનજીની ભવ્ય મૂર્તિ સાથે સમસ્ત રામ દરબાર સાથેની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી, ત્યારે શ્રી રામના જયઘોષ સાથે રામ ભક્તો ઉમટી પડ્યા હતા. જય શ્રી રામના નારા સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રા માત્ર સુથાર સમાજ નહીં પરંતુ વિવિધ સમાજના ધર્મપ્રેમી લોકો જોડા હતા. રામજી કી નીકળી સવારી, રામજી કી લીલા હે ન્યારી જેવા ભક્તિ સંભળ ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કળશ યાત્રા સાથે અને બેન્ડ બાજા સાથે નીકળી શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરનું નવ નિર્માણ 2 વર્ષ પૂર્વે જ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં નાના મોટા અબાર વૃદ્ધ સૌ ભાવપૂર્વક જોડાયા હતા. હાઈવે પોલીસ સ્ટેશન પાસેથી નીકળે શોભાયાત્રાએ મંદિર તરફ પ્રયાણ કર્યું ત્યારે ધર્મપ્રિય મહિલા આનંદ અને ઉમંગમાં ઝૂમી ઉઠેલ નજરે પડી હતી. મન મૂકીને મહિલાઓ આ શોભાયાત્રામાં સંગીત સાથે નાચી હતી. નાની ભાગોના પટેલવાડ, દર્શજીવાડ તેમજ અન્ય વિસ્તારોમાંથી નીકળે શોભાયાત્રાના દર્શન કરવા જનમેદની ઉમટી પડી હતી. તારીખ 22મી જાન્યુઆરીના રોજ અવધપુરીમાં રામલલ્લાના ભવ્ય મંદિરનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંતો મહંતોના વરદ હસ્તે થનાર છે, ત્યારે દેશભરમાં ભક્તિનો માહોલ જામ્યો છે. ત્યારે પ્રાંતિજ નગરમાં પણ શ્રી વૈશ્વ સુથાર રામજી મંદિરમાં પણ તારીખ 20 થી 22 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય કાર્યક્રમના કારણે સમસ્ત પ્રાંતિજ નગર ભક્તિમય બની ગયું હોય તેમ લાગે છે. પ્રાંતિજ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રા માલાવેન મૂર્તિઓને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવી હતી. જય શ્રી રામના જયઘોષ સાથે પ્રથમ હનુમાનજી અને ત્યારબાદ શ્રી રામચંદ્ર, સીતામજી તેમજ લક્ષ્મણજીની મૂર્તિઓના દર્શન કરવા જનમેદની ઉમટી પડી હતી. બપોર બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રાત્રે રામજી મંદિર પાસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યવસ્થાપક કમિટી દ્વારા કાર્યક્રમની ઉજવણી સુંદર રીતે પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે નગરપાલિકા દ્વારા ટાવર વિસ્તારમાં કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
साबरकांठा जिल्लाना तलोद खाते आजरोड नगरपालिका द्वारा टावर विस्तारमां काचा पाका दबाणो दूर करवामां आव्या हता। જેમાં વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના તરોપ ખાતે ટાવર વિસ્તારમાં કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે તરોપ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે રાખી દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જ્યારે કેટલાક દબાણો હજુ પણ રાજકીય વેગને લઈને દબાણો યથાવત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જ્યારે તરોપ ટાવરથી ટીઆર ચોકડી સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર, તલોદ મામલતદાર તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ। બાબરના લાટી બજારમાં ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। સદનસીબે મોટી જાનહાની ટળી હતી। બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરજક વિસ્તાર એવા લાટી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર ડીપીમાં ફોલ્ટ થતા તેના તણખલા ટ્રાન્સફોર્મર ડીપીની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી। જ્યારે બીજી બાજુ થોડી વાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મર ડીપી પાસે ફેંકી દેવામાં આવે છે। તેના કારણે અહીં મોટો પ્રમાણમાં કચરાઓના ઢગલાઓ થઈ જવા પામે છે। તેના કારણે આ આગ લાગી હોવાનું પણ લોક અનુમાન લગાવી રહ્યા છે। જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતા ભાભર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને આગળની કામગીરી હાથ ધરીને થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ભાભર નગરપાલિકાને જાણ કરતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી। જ્યારે લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજપોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજપોલ પર ચડીને સુકાઈ ગયા છે તે પણ છે, પરંતુ ભાભર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતારવાનો પણ સમય ન હોય તેમ લાગી રહ્યું છે। હજી થોડા સમય પહેલા ફાઈબર બ્રોડબેન્ડ લાઇનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા ભાભર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા ભાભર યુજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ભાભર।